વેલકમ ફ્રેન્ડ્સ નવમા ધોરણની અંદર આપણે પ્રમેય વિભાગ સાબિત કરી રહ્યા છીએ ત્યારે પાયાનું ભૂમિતિ છે ખૂબ જ ધીરજથી અને વારંવાર રિવિઝન કરવાથી પાયાના સિદ્ધાંતો આવડશે અને આ સિદ્ધાંતોને આધારે તમે રાઈડર્સ એટલે કે સાબિત કરવાના તમામ પ્રશ્નો છે આસાનીથી ગણી શકશો તો આજે આપણે પ્રમેય છ પોઈન્ટ છ ભણવો છે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે જો અહીંયા મિત્રો છેદિકાનો કોઈ ઉલ્લેખ પ્રતિજ્ઞાની અંદર કર્યો નથી તો એક નવી જ વસ્તુ અહીંયા શીખવાની છે કે જ્યારે કંઈક આવું આપેલું ન હોય ત્યારે છેદિકા દોરવાની ભૂમિતિમાં છે એવી સગવડ છે પણ શરત એ છે કે સાબિતીની શરૂઆતની અંદર તમારે કહેવું પડે કે અમે નવું કંઈક આવું આકૃતિની અંદર દોર્યું છે અમારી અનુકૂળતા ખાતર જેથી સાબિતીમાં એનો ઉપયોગ કરી શકીએ અને અમારી સાબિતી સરળ બને તો આપણે અહીંયા શરૂઆતની અંદર લખવું પડે પણ એ પહેલા પક્ષ આપણે લખીએ કે રેખાઓ અહીંયા ત્રણ આપી છે તો એમ અને એલ અને એમ સમાંતર છે એલ સમાંતર એમ અને પાછી આ જે છે એ એલ અને એન પણ સમાંતર છે બરાબર એલ અને એન પણ સમાંતર છે એલ સમાંતર એન તો આ રેખા એલ એ એમ ને સમાંતર છે અને એલ એ એન ને પણ સમાંતર છે તો આપણે સાબિત શું કરવાનું છે કે પરસ્પર ત્રણેય સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે તો મિત્રો વિચારો ફરીથી આપણે સાધ્ય લખીશું સાધ્યમાં આપણે શું સાબિત કરવાનું છે કે જો આ આને સમાંતર હોય અને આ આને સમાંતર હોય તો આ બંને એમ અને એન પણ સમાંતર હોય એવું આપણે સાબિત કરવાનું છે એમ સમાંતર એન સાબિતી હવે આપણે વાત કરી એ રીતે મિત્રો નવી વિગત આપણે છેદિકા આપણને આપી નથી અને મિત્રો છેદિકા વગર આપણું કામ થવાનું નથી એટલે શરૂઆતની અંદર લખીએ આપણે તો કે એલ એમ અને એનની એલ એમ અને એનની છેદિકા ટી દોરો આ નવી રચના તમારે શરૂઆતમાં ચોક્કસપણે કહેવી પડે અધરવાઇઝ અડધો માર્ક્સ આપણો કપાતો હોય છે બરાબર હવે અહીંયા શરૂઆતમાં એલ અને એમ લઈએ તો હવે એલ વિચારો ઊંધો એફ બને છે છે જો શીર્ષાસન કર્યું તો બને તો મિત્રો શું બને ફરીથી એફ બને તો શું બને અનુકોણ બને અનુકોણ બને તો વિચારો તમે કે એફ અહીંયા બને છે એટલે એક અને બે તેથી ખૂણો એક બરાબર ખૂણો બે અહીંયા આપણું પરિણામ નંબર એક અને આ કોણ છે તો કે અનુકોણ છે એટલા માટે આપણે એકરૂપ છે એવું કહી શકીએ હવે અને આપણે સાબિત કરવી છે તો કે એલ આને પણ સમાંતર છે તો કે એલ સમાંતર એન ની છેદિકા ટી છે આવું આપણે પક્ષની અંદર ધારી લીધેલું છે તેથી ખૂણો એક અને ખૂણો ત્રણ આ બંને અનુકોણ બનશે એક બરાબર ખૂણો ત્રણ જોઈ લો અહીંયા એબીસીડી નો એફ બને છે તો એક અને ત્રણ પરિણામ નંબર બે આ બંને કેવા છે મિત્રો અનુકોણ છે હવે તમે જુઓ કે એક અને બે પરથી શું વિચાર આવે છે તમને પરિણામ એક અને બે પરથી આપણને શું મળે છે શું મળે છે ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ મિત્રો સમાન આપણે કરી શકીએ તેથી એક અને બે પરથી ખૂણો બે બરાબર ખૂણો ત્રણ હવે વિચારો બે અને ત્રણ હોય તો આ બંને તો કેવા છે અનુકોણો છે પણ ખૂણો ખૂણો અને એ રેખાઓ રેખાઓ એમ અને એન ની છેદિકા કોણ છે ટી છેદિકા ટી વડે બનતા અનુકોણો છે બનતા અનુકોણો છે અને અનુકોણો આપણને ખબર છે પૂર્વ ધારણામાં સ્વીકાર્યું છે અને તેઓ સમાન છે અથવા એકરૂપ છે તેથી અનુકોણો એકરૂપ હોવાથી ક્યારે અનુકોણો એકરૂપ બને જ્યારે સમાંતર રેખાઓ હોય ત્યારે તેથી એમ સમાંતર એન પૂર્વ ધારણા છ પોઈન્ટ ચાર છ પોઈન્ટ ચાર પૂર્વ ધારણા કઈ છે મિત્રો અનુકોણો એકરૂપ છે એવી પૂર્વ ધારણા છે તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો તો મિત્રો આ ઉપરાંત આ ચેનલની અંદર ઘણું બધું તમને મળશે તો આવી ચેનલ તમારા મિત્રોને પણ લિંક થ્રુ મોકલો અને બધાને ગણિત બને તેમ વધુને વધુ સરળ બને એવા આપણા પ્રયત્નો છે તો મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીએ ત્યાં સુધી આવજો થેન્ક યુ જય હિન્દ